કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ દ્વારા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર ચાલુ કર્યો. દીવ દમણ લોકસભા બેઠક ઉપર ત્રિપાંખ્યો જંગ જામ્યો છે. આ નાની લોકસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. ભાજપે આ વખતે દમણના વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલને સતત ચોથી વખત ટિકિટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસે દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલને કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો એકલા હાથે ચૂંટણી લડી રહેલા ઉમેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે દીવ દમણ લોકસભાના અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ હાલ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પોતાનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આ લોકોની વચ્ચે જઈને દીવ દમણના લોકોને રોડ રસ્તા જેવી સમસ્યા તેમજ પ્રશાસકના કામોને લઈને અનેક પ્રશ્નો સાથે લોકોને સમજાવી રહ્યા છે. અનેક સ્થાનિક પ્રશ્નોને લઈને પ્રશાસન સામે વિરોધ પણ ઉઠાવી લોકચાહના મેળવી છે. ત્યારે દીવ દમણ લોકસભા બેઠક પર હાલ કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખ્યો જંગ જામ્યો છે. ત્યારે આગામી 7 મેના રોજ મતદારો કોના માથે વિજય કળશ મૂકે તે જોવું રહ્યું.